समाचारोमां आगळ वात करीए, भाजप द्वारा त्रण दिवसीय प्रदेश पार्लामेंटरी बोर्डनी बैठक चाली रही थी, जे आजे पूर्ण थई छे। आजे आ बैठकनो त्रीजो दिवस हतो अने आ बैठकमां 6 मनपाना उम्मेदवारों पर चर्चा करवामां आवी छे अने अंते चर्चा बाद आ बैठक पूर्ण थई छे। प्रदेश अध्यक्ष अने सीएमनी हाजरीमां आ बैठक मळी हती। सतत 3 दिवसीय बैठकोनो द्वार यथावत रह्यो छे। हवे काले सवारे भाजप तरफथी उम्मेदवारोना नामनी यादी जाहेर करवामां आवी शके छे। मनपा पर मंथन करवामां आव्युं। आ गूंच उकेलवा फरी शुरू करवामां आवशे। ज्यारे आ बैठक योजाई छे, पार्लामेंटरी बोर्डनी बैठक 3 दिवसथी चाली रही हती, जे आजे पूर्ण थई छे। बैठकनी अंदर मुख्यमंत्री, प्रदेश भाजप अध्यक्ष सीआर पाटिल, नायब मुख्यमंत्री सहितना अनेक लोको उपस्थित रह्या हता अने 6 कोर्पोरेशन माटे उम्मेदवारोना नामो पर मंथन करवामां आव्युं छे। प्रदेश भाजपनी आ बैठक जेमां 6 मनपाना उम्मेदवारो पर चर्चा पूर्ण थई छे। संवाददाता सोनल अनडकड़ जोड़ाया छे। सोनल, पार्लामेंटरी बोर्डनी बैठक पूर्ण थई छे, बैठकमां 6 कोर्पोरेशन माटे उम्मेदवारोनी चर्चा। फाल्गुनी प्रदेश भाजप पार्लामेंटरी बोर्डनी बैठक छेल्ला 3 दिवसथी चाली रही हती अने आ 3 दिवस दरमियान 6 महानगरपालिकाना विस्तारों अमदावाद, वडोदरा, राजकोट, सूरत, जामनगर अने भावनगर, आ 6 महानगरपालिका के ज्यां स्थानिक स्वराज्यनी चूंटणी योजावा जई रही छे त्यां उम्मेदवारोनी जे यादी सेन्स प्रक्रिया साथे मंगाववामां आवी हती, ते तमाम यादी पर, ते तमाम नामों पर विचारणा करवामां आवी हती। निरीक्षकोने रवाना करवामां आव्या हता जे ते महानगरपालिकाना विस्तारमां, अने त्यांथी सेन्स प्रक्रिया पूर्ण करवामां आवी हती। अने त्यારબાદ જે નિરીક્ષકો દ્વારા યાદી તૈયાર કરવામાં આવી હતી, 3-3ની પેનલમાં યાદી સોંપવામાં આવી હતી। કુલ 16 નામની યાદી મોકલવામાં આવી હતી, જેમાંથી 12 નામ કમી કરવામાં આવ્યા છે અને 4 નામ ફાઇનલાઇઝ કરવામાં આવ્યા છે અમદાવાદની જો વાત કરીએ તો। પણ આજે બેઠક દરમિયાન, આજના દિવસ દરમિયાન જો છેલ્લા દિવસની વાત કરીએ તો આજે અમદાવાદની ચર્ચા જે છે તે ચાલી હતી। ગઈકાલે બપોરથી અમદાવાદની ચર્ચા શરૂ થઈ હતી, જે આજે બપોર સુધી ચાલી હતી અને થોડીવાર પહેલા જ બેઠક પૂર્ણ થઈ છે। પણ હવે જે લેટેસ્ટ વિગત સામે આવી રહી છે, કેટલાક એવા નામ છે ફાલ્ગુની કે જેની પર હજુ સુધી સહમતિ સધાઈ નથી, એવા સુરતની વાત કરીએ, રાજકોટની વાત કરીએ, અમદાવાદમાં પણ એવા કેટલાક નામ છે કે જેના પર પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં સર્વસંમતિ સાધી શકાઈ નથી। આવા કેટલાક નામો પર વધુ એક વખત ચર્ચા કરવા માટે તેને વધુ એક ફરીથી નવી બેઠક અત્યારે શરૂ થઈ છે, જેમાં પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ સહિત અન્ય જે કેટલાક આગેવાનો છે તેઓ પણ હાજર છે। આ વધુ એક બીજી બેઠક શરૂ થઈ છે અને તેમાં જો કે અન્ય જે આગેવાનો છે તે બેઠકમાંથી નીકળી ચૂક્યા છે। મૂળ જે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક હતી તે પૂર્ણ થઈ ચૂકી છે, પણ એક મુખ્ય જે આગેવાનો છે, મુખ્ય નેતાઓ છે, તેમની વધુ એક બેઠક અત્યારે શરૂ થઈ છે કે જેમાં ગૂંચ પડી છે કેટલાક નામો પર, તે નામો પર વધુ એક વખત ફેરવિચારણા કરવા માટે થઈને આ બેઠક શરૂ થઈ છે અને આ બેઠકમાં જે નામો છે તેના પર ફાઇનલાઇઝ કરવા સંદર્ભે હાલના તબક્કે ચર્ચા કરવામાં આવી રહી છે। એક રીતે જોવા જઈએ તો પાર્લામેન્ટરી બોર્ડની બેઠક જે હતી તે પૂર્ણ થઈ ચૂકી છે, પણ વધુ એક વખત નેતાઓ સાથે બેઠા છે એટલે લાગી રહ્યું છે કે નામની યાદી ફાઇનલાઇઝ કરવામાં હજુ પણ એક વખત ભાજપ બીજી વખત વિચાર કરવા માંગે છે। આ બાબત દર્શાવે છે કે જે બીજી બેઠક મળી છે, અત્યારે જે બેઠક નવી શરૂ થઈ છે તેમાં પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની સાથે સાથે જે મુખ્ય આગેવાનો છે તેઓ હાજર છે અને આ બીજી બેઠક ચાલી રહી છે। અત્યારે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પૂર્ણ થઈ ચૂકી છે, પણ હવે નામોમાં જે ગૂંચ પડી છે, 60 વર્ષની જે વયમર્યાદા વાત હતી તેની પણ જો વાત કરીએ તો અમદાવાદમાં પણ ક્યાંક ને ક્યાંક એવા કેટલાક નેતાઓ કપાઈ રહ્યા છે, તેમનો પણ એક વિરોધ સામે આવ્યો છે। સોનલ, અન્ય બેઠક પર પણ હવે ચિતાર રહેશે કે કયા પ્રકારનો નિર્ણય આવે છે। તમામ વિગતો પર આભાર। ભાજપની જે બેઠક હતી જેમાં ચર્ચામાં ગૂંચ જોવા મળી છે, જેથી અન્ય બેઠકનો દોર જોવા મળ્યો છે।